નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. સમસ્યા: બીજાઓ જયારે પ્રશંસા કરે ત્યારે સારું લાગે છે અને નિંદા કરે છે ત્યારે ખરાબ લાગે છે. આવું સાથી થાય છે, શું તે યોગ્ય છે? યોગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્ય સમાધાન આપતા જણાવે છે કે મનુષ્ય પોતાના મૂલ્યની ખબર હોતી નથી, પોતાના વિશે કોઈ ધારણા હોતી નથી, અને હોય તો તેની કોઈ કિંમત હોતી નથી. તેથી તે બીજાઓનો અભિપ્રાય પૂછે છે અને તેનો સાચો માનીને ખુશ કે દુઃખી થાય છે. આપણે બીજાઓના મોઢે આપણી પ્રશંસા સાંભળવા ઈચ્છુક ના રહેવું જોઈએ અને કોઈ નિંદા કરે તો દુઃખી ના થવું જોઈએ. આપણા વિશે આપણે જેટલું જાણીએ છીએ એટલું બીજું કોઈ જાણી શકતું નથી. 100 મૂર્ખાની પ્રશંસા કરતા 1 સમજદારની નિંદા સારી. એ જ રીતે 100 મૂર્ખાઓની નિંદા કરતા 1 સમજદાર માણસની પ્રશંસા એ મહત્વ આપવું જોઈએ, કારણ કે તે વાસ્તવિકતાને સમજીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા પહેલા ન્યાય અને સચ્ચાઈને ધ્યાનમાં લે છે. વાસ્તવિકતા ને સમજવાને તીક્ષ્ણ બુદ્ધિ હોય એવા લોકો બહુ ઓછા હોય છે. વળી સાચી વાત કહેવાનું સાહસ બહુ ઓછા લોકો હોય છે. વિરોધ થશે એવી ભીકે લોકો સાચી વાત કરતા ડરે છે. આ હકીકતને સમજીને બીજા લોકોની નિંદા કે વખાણથી દૂર રહેવું જોઈએ અને આપણે પોતે કેવા છીએ તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણે પોતાને જાણી તથા સમજીને પોતાને જ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જય ગુરુદેવ.